અંગે ઘણા સમયથી દબાણ થઈ રહ્યું હતું ત્યારે બુધવારે બ્રજેશ ઠાકોરને મુઝફ્ફરપુરની પોસ્કો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મુઝફ્ફરપુર બાલિકા ગૃહ યૌન ઉત્પીડન કાંડમાં બિહારના સમાજ કલ્યાણ મંત્રી મંજુ વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા અંગે ઘણા સમયથી દબાણ થઈ રહ્યું હતું. બુધવારે બ્રજેશ ઠાકુરને મુઝફ્ફરપુરની પોસ્કો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બ્રજેશ ઠાકુરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેની મંજુ વર્માના પતિ ચંદ્રેશ્વર સાથે વાતચીત છે. તમને જણાવી દઈએ કે મંજુ વર્માના પતિ ચંદ્રેશ્વર વર્માનું નામ આ મામલે આવી રહ્યું હતું, જેના કારણે વિપક્ષ સતત મંજુ વર્માના રાજીનામાની માંગ કરી રહ્યો હતો. વળી સીએમ નીતિશ કુમારે પણ આ મામલે મંજુ વર્માનું નામ આવવા પર કહ્યું હતું કે જો તે દોષિત જણાયા તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. બુધવારે આરોપી બ્રજેશ ઠાકુર પર કોર્ટ પરિસરમાં શાહી ફેંકવામાં આવી છે. ત્યારે કોર્ટ પરિસરમાં હાજરી દરમિયાન એક મહિલાએ બ્રજેશ ઠાકુર પર શાહી ફેંકી. આ ઘટના પહેલા જ્યારે બ્રજેશ ઠાકુરને કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યો તો તેણે પણ પોતાની સફાઈ આપતા કહ્યું કે હું નિર્દોષ છું, મારી વિરુદ્ધ એક પણ પુરાવો નથી. બાળકીઓને લાલચ આપવામાં આવી છે. બાળકીઓના મેડિકલમાં બળાત્કારની પુષ્ટિ થઈ નથી. એક સ્થાનિક વર્તમાન પત્રમાં છુપાયેલા રિપોર્ટ અનુસાર બ્રજેશ ઠાકુર સાથે મંજુ વર્માના પતિના 17 વાર વાતચીત થઈ હતી. આ ખુલાસો સીડીઆરની તપાસમાં થયો છે. ત્યારે આ મામલાની તપાસ હાલમાં સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ બ્રજેશ ઠાકુરના 3 મોબાઈલ નંબરની કોલ ડિટેલ રેકોર્ડ સીડીઆરની તપાસ કરી છે. ત્યારે આ તપાસમાં જાણવા મળ્યું હતું કે મંજુ વર્માના પતિ બ્રજેશ ઠાકુર સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે બ્રજેશ ઠાકુર સાથે ઘણીવાર દિલ્હીનો પ્રવાસ પણ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. યુએસના કેલિફોર્નિયામાં લાગેલી જંગલની આગ ભીષણ બની રહી છે. અત્યાર સુધીમાં 2.83 લાખ એકર જંગલ ખાક થઈ ગયું છે. આગથી અત્યાર સુધીમાં 34 લોકોના મોત થઈ ગયા છે. યુએસના કેલિફોર્નિયામાં લાગેલી જંગલની આગ ભીષણ બની રહી છે. 11 દિવસ પહેલા મેન્ડોસીના કોમ્પ્લેક્સ ક્ષેત્રમાં 70 જગ્યાએ લાગેલી આગ પર નિયંત્રણ મેળવવા માટે 14,000 ફાયર ફાઈટર્સ કામે લાગ્યા છે. અત્યાર સુધીમાં 2.83 લાખ એકર જંગલ ખાક થઈ ગયું છે. દુષ્કાળ અને ગરમીની સાથે આંધીના કારણે આગ પૂર્વોત્તર તરફ વધી રહી છે. કેલિફોર્નિયાના ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શન વિભાગે હવે દેશની અત્યાર સુધીની સૌથી ભીષણ આગ ગણાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી ખરાબ પર્યાવરણીય કાયદાને કારણે પરિસ્થિતિ વધુ કથળી રહી છે. ઉપલબ્ધ પાણીના ઉપયોગની મંજૂરી નથી. આ પાણી પ્રશાંત મહાસાગર તરફ ડાયવર્ટ કરાઈ રહ્યું છે. આગથી અત્યાર સુધીમાં 34 ના મોત થઈ ચુક્યા છે, ત્યારે અનેક લોકો ગુમ થયા છે. કેલિફોર્નિયાના ગવર્નર ચેરી બ્રોને નાપા, સોનોમા અને યુબામાં ઇમરજન્સી જાહેર કરી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. મરાઠા સમાજ માટે અનામતની માંગણી સાથે શરૂ થયેલા મરાઠા આંદોલનને લઈને આજે ક્રાંતિ દિને 2 વર્ષ પૂરા થતા હોય જ્યારે રાજ્યવ્યાપી બંધની હાકલ કરાય છે. જોકે આ બંધમાંથી મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પરણીને બાકાત રાખ્યા છે. ત્યાં ફક્ત પ્રતિકાત્મક ધરણા કરશે, પણ મોરચો કાઢવાનું બંધ રાખ્યું છે. વળી આ રાજ્યવ્યાપી બંધમાં પણ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવાની ખાસ સૂચના અપાય છે. બંધ હિંસક ન બને માટે કાર્યકર્તાઓને સૂચનાઓ અપાઈ હોવાનું સંભાજી બ્રિગેડે જણાવ્યું છે. અવારનવાર થનારા બંધને કારણે લાખો લોકોને હેરાન થવું પડે છે, હાડમારી ભોગવવી પડે છે. એટલું જ નહીં, મોટું આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. એથી ઉક્ત 4 શહેરમાં માત્ર ધારણા અને એ પણ પ્રતિકાત્મક કરવાનું નક્કી કરાયું છે. થોડા વખત પહેલા આંદોલનને હિંસક સ્વરૂપ લીધું હતું. મરાઠા સંગઠનો વચ્ચે બંધને લઈ, મતમતાંતર બંધને લઈ મરાઠાના મત આંદોલનમાં જોડાયેલા અલગ અલગ સંગઠનો વચ્ચે મતમતાંતર હોવાનું જણાઈ આવ્યું છે. પરંતુ પરળીમાં 21 દિવસથી સતત આંદોલન ચાલુ રાખનાર મરાઠા ક્રાંતિ સમાજે કહ્યું હતું કે રાજ્ય સરકાર તેમની માંગ પૂરી કરશે તેવી ખાતરી હોવાથી તેઓ 9 ઓગસ્ટના બંધમાં તેઓ ભાગ નહીં લે. પણ તેમના જ સંગઠનના અન્ય નેતાઓએ આંદોલન ચાલુ હોવાનું જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. મુઝફ્ફરપુરમાં દુષ્કર્મ મામલે બિહારના સમાજ કલ્યાણ મંત્રી મંજુ વર્માએ બુધવારે રાજીનામું આપી દીધું છે. આ મામલે તેમના પતિ પર મુખ્ય આરોપી બ્રજેશ સિંહ સાથેના સંબંધોનો આરોપ બહાર આવ્યો છે.
મુઝફ્ફરપુર દુષ્કર્મ મામલે બિહારના સમાજ કલ્યાણ મંત્રી મંજુ વર્માએ બુધવારે રાજીનામું આપી દીધું છે. આ મામલે તેમના પતિ ચંદ્રશેખર વર્મા પર મુખ્ય આરોપી બ્રજેશ સિંહ સાથેના સંબંધોનો આરોપ છે. બાળકીઓ સાથે દુષ્કર્મના મામલો સામે આવ્યા બાદથી ચંદ્રશેખર ગાયબ છે. સીડીઆર રેકોર્ડમાં સામે આવ્યું કે બ્રજેશ અને ચંદ્રશેખર વચ્ચે આ વર્ષમાં જ 5 મહિનામાં 17 વખત ફોન પર વાતચીત થઈ હતી. બંને મુલાકાત પણ થઈ હતી અને દિલ્હીના એક ટૂર પર બંને સાથે હતા. આરોપ છે કે ચંદ્રશેખર શેલ્ટર હોમ પણ જતો હતો. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ કે સી ત્યાગીએ બુધવારે કહ્યું હતું કે મંજુ વર્મા મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા પહોંચ્યા અને રાજીનામું આપી દીધું. તેઓએ કહ્યું કે પહેલા જો તેઓએ આવું કર્યું હોત તો પાર્ટીને આટલી મુશ્કેલીનો સામનો ન કરવો પડત. જો કે આ પહેલા સોમવારે નીતિશ કુમારે મંજુ વર્માનો બચાવ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે મંત્રીએ તમામ આરોપોથી ઇનકાર કર્યો છે, એટલા માટે રાજીનામાનો કોઈ સવાલ જ નથી. બિહારના મુઝફ્ફરપુર કન્યાગૃહ રેપ કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર ઉપર શાહી ફેંકવામાં આવી છે, સાથે જ તેના મોઢા પર મેષ લગાડી કાળું કરવામાં આવ્યું છે. કન્યાગૃહ ચલાવનાર બ્રજેશ ઠાકોરને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો અને આ દરમિયાન જે કેટલીક મહિલાઓએ બ્રજેશ ઠાકોર વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ બ્રજેશ ઠાકોરના મોઢા પર શહી ફેંકી સાથે ચહેરા પર મેષ પણ લગાડી હતી. આ પહેલા રેપકાંડના માસ્ટર માઇન્ડ બ્રજેશ ઠાકોરે મોટું નિવેદન કરતા કહ્યું હતું કે મંજુ વર્માના પતિ સાથે તેની માત્ર રાજકીય મુદ્દે જ વાત થતી હતી. બ્રજેશે કહ્યું હતું કે મારો મધુ વર્મા સાથે કોઈ જ સંબંધ નથી, જે કંઈ થઈ રહ્યું છે તે મારા વિરુદ્ધ ષડયંત્ર જ છે. ઠાકુરે કહ્યું હતું કે કોંગ્રેસમાં સામેલ થવાનું વિચારતો હતો અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડવાનો હતો. તેણે કહ્યું કે જે 54,000 આપવાની વાત કરવામાં આવી રહી છે તે પ્રલોભન અપાયું છે. આ લોકો અમારા અખબારને બંધ કરાવવા માંગે છે. ઠાકુરે કહ્યું કે મુઝફ્ફરનગરથી જ ટિકિટ મળવાનું નક્કી થઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या DTH रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ ગરગર માં છે સૌથી બેસ્ટ મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ. નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગ માં સરળ અને સફાઈ થાય ચુટકી માં. ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9723443409. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે.
જેનું નિર્માણ કુદરતી વાતાવરણની અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકની એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગડ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટેની ચૂંટણીમાં એનડીએના હરિવંશ નારાયણસિંહની ટક્કર વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદ સાથે થઈ હતી, જેમાં જેડીયુના સાંસદ હરિવંશની જીત થઈ છે, ત્યારે ભાજપ દ્વારા 126 સભ્યના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટેની ચૂંટણીમાં એનડીએના હરિવંશ નારાયણસિંહની ટક્કર વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદ સાથે થઈ હતી, જેમાં જેડીયુના સાંસદ હરિવંશની જીત થઈ છે. ભાજપ દ્વારા 126 સભ્યના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં એનડીએના 91 નોમિનેટેડ મેમ્બરની સાથે સમાજવાદી પાર્ટીના અમરસિંહના મત પણ સામેલ છે. બીજી તરફ કોંગ્રેસે 111 સભ્યના સમર્થન સાથે જરૂરી સંખ્યાબળ હોવાનો દાવો કર્યો છે. ડેપ્યુટી સ્પીકર બનવા ઉમેદવારની જીત માટે વર્તમાન 244 સાંસદ માંથી 123 નું સમર્થન હોવું જરૂરી છે. કોંગ્રેસે જેડીયુના હરિવંશને હરાવવા માટે પોતાના પક્ષના બીકે હરિપ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. આ પગલું વિપક્ષ માટે લિટમસ ટેસ્ટ સાબિત થઈ શકે છે. ડેપ્યુટી સ્પીકરની આ ચૂંટણી બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા કયા પક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લડવા કોંગ્રેસની સાથે છે અને કોણ સાથ નહીં આપે. કોંગ્રેસ જો કે આ પદ માટે કોઈ સહયોગી દળના સભ્યને ઉમેદવાર તરીકે ઉતારવા ઈચ્છતી હતી, પરંતુ આ માટે કોઈ તૈયાર ન થતા છેવટે હરિપ્રસાદને ઉતારવામાં આવ્યા છે. પોતાના પક્ષના હરિવંશની જીત નિશ્ચિત કરવા માટે નીતીશ કુમારે કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે ફોન પર વાત કરી છે. નીતીશે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી, ઓડિશાના સીએમ નવીન પટનાયક, તેલંગાણાના સીએમ કેસીઆર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પણ સમર્થન માટે ફોન કર્યા હતા. ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીમાં ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજેડીના નેતા નવીન પટનાયક, નીતીશ કુમાર સાથે વાત થયા બાદ મોડી રાત્રે એનડીએના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તેનાથી એનડીએનું પલડું ભારે થઈ ગયું છે. બીજેડી પાસે રાજ્યસભામાં 9 સાંસદ છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણીમાં ગેરહાજર રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યસભામાં પીડીપીના 2 સભ્યો છે. થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરની પીડીપી સરકારને આપેલું સમર્થન ભાજપે પાછું ખેંચ્યું હતું, જેનાથી મહેબૂબા મુફ્તી સરકારનું પતન થયું હતું. આમ આદમી પાર્ટી કે જો કે એનડીએના ઉમેદવારને સમર્થન આપવાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે આ
ચૂંટણીનો બહિષ્કાર કરશે. આજે સંસદીય પ્રધાન વિજય ગોહિલે જણાવ્યું હતું કે અમારી પાસે જરૂરી સંખ્યા વધશે અને અમને આશા છે કે હરિવંશજી આસાનીથી ચૂંટણી જીતી જશે. ભાજપના ફ્લોર મેનેજરના વિશ્લેષણમાં હરિવંશ એનડીએના 91-3 નામાંકિત સભ્યો ઉપરાંત સપાના અમરસિંહનો મત પણ મળશે. ભાજપે AIADMK નીતિર, TRS 6, YSR કોંગ્રેસ 2, INLD એક પક્ષના મત મળવાનો દાવો કર્યો છે. આ સમીકરણ જોતા એનડીએના ઉમેદવાર હરિવંશને 126 મત મળે તેવી શક્યતા છે. કોંગ્રેસનો દાવો છે કે રાજ્યસભામાં એનડીએ બહુમતીમાં નથી અને જીત અમારા ઉમેદવાર હરિપ્રસાદની જ થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદ પાટીદારોને અનામત મળે તે માટે પાસના કન્વીનર હાર્દિક પટેલ આમરણાથ ઉપવાસ પર ઉતરવા જઈ રહ્યા છે, ત્યારે હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં આ મામલે વધારો થયો છે. હાર્દિકને લઈ ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી દીધી છે. શહેરના નિકુલ વિસ્તાર ખાતે પાસ દ્વારા જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ હવે આ જગ્યાને AMCએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી છે, જેથી હાર્દિકના ઉપવાસ સ્થળની મંજૂરીને લઈને હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ઝોનના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિસનગર કોર્ટે આપેલા ચુકાદા બાદ હાર્દિક ડબલ પાવરથી પોતાની લડત ચલાવવાના મૂડમાં હોય તેમ આગામી 25 ઓગસ્ટથી અમદાવાદ ખાતે પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવું માફીના મુદ્દે આમરણાથ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે મહત્વનું છે કે તે માટે હાર્દિકના આમરણાથ ઉપવાસને ધ્યાને રાખીને જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે જગ્યાને હવે AMCએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દીધી છે, જેથી હાર્દિક પોતે તેમજ પાસના કાર્યકર્તાઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ભારત છોડો ચળવળની 76મી વર્ષગાંઠ છે, જે 1942માં મહાત્મા ગાંધી દ્વારા બ્રિટિશ શાસનનો અંત લાવવાની માંગણી કરી આંદોલન હતી. ભારત છોડો ચળવળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક વોટરશેડ ક્ષણ તરીકે ગણવામાં આવે છે, કારણ કે તે ભારતની સહભાગીતાને ખરેખર જોયું હતું જેણે બ્રિટિશ શાસનની પદને હલાવી હતી. ચળવળ 9 ઓગસ્ટ 1942ના રોજ શરૂ થઈ હતી, ત્યારથી દિવસને ઓગસ્ટ ક્રાંતિ દિવસ એટલે કે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સંકલન પ્રવચન અને અન્ય ઘટનાઓ સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીને આ દિવસ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વિટર પર અને બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન લોગની છબીઓ પોસ્ટ કરી છે, જે ખાતરી કરે છે કે ચળવળ દેશભરમાં ફેલાઈ હતી. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા ક્વિટ ઇન્ડિયા પર કવિતાની છબી પણ લખી હતી, જે 1946માં અખબારમાં પ્રકાશિત થઈ હતી. ભારત છોડો ભારત ઠરાવ તરીકે પણ ઓળખાય છે, જે માંગણી કરે છે ભારતમાં બ્રિટિશ શાસન તુરંત જ સમાપ્ત થવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલના બુલેટિનમાં બસ આટલું. જો વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.